ભરૂચ કલેક્ટરશ્રીએ રખડતા ઢોરના મુદ્દે બેદરકારી સંદર્ભે નગરપાલિકાને નોટિસ ફટકારી છે. મંગળવારે શહેરમાં ભૂરાટા બનેલો આખલો જ ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. ચેનલ નર્મદા પાસે પસાર થતા દીપ્તિબેન ઠાકરને પાછળથી ધસાવેલા આખલાએ અડફેટમાં લઈ હવામાં ફંગોળી દેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ તેમની તબિયત સુધારા પર છે, પરંતુ રખડતા ઢોરના ત્રાસને ડામવાની માંગ પ્રબળ બની છે. તો બીજી તરફ બનાવની ગંભીરતા પારખી કલેક્ટર સંદીપ સાંગલેએ નગરપાલિકાને નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યું છે કે શહેરમાં રખડતા ઢોરનો આતંક વધી ગયો છે. રખડતા ઢોર બાબતે નગરપાલિકા તરફથી સુચારું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ નગરપાલિકા તરફથી આયોજન થયું હોય તેમ લાગતું નથી. ક્યારેક આવી બેદરકારી ગંભીર પરિણામ આપી શકે છે. કલેક્ટરની નોટિસ બાદ હવે મુખ્ય અધિકારીએ તારીખ 26 માર્ચે SDMની કોર્ટમાં હાજર રહેવું પડશે. કલેક્ટરની નોટિસ બાદ પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને બુધવારે રાતના સમયે રખડતા ઢોરને પકડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસથી ભરૂચમાં આખલાઓએ આતંક મચાવ્યા બાદ સફાળી જાગેલી નગરપાલિકાએ બુધવારે રાત્રે ઓપરેશન બુલ હાથ ધર્યું હતું. મહામેહનતે 3 થી 4 આખલાઓને પકડી પાડ્યા હતા. છેલ્લા 48 કલાકમાં ભરૂચ શહેરમાં આખલાનો આતંક ચોરે અને ચૌટે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ચેનલ નર્મદાના CCTV ફૂટેજીસમાં એક મહિલાને 8 ફૂટ ઊંચે ફંગોળનાર આખલાએ બીજા પણ અનેક શહેરીજનોને અડફેટે લઈ ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા સફાળી જાગેલી નગરપાલિકાની ટીમે બુધવારે રાત્રે ભરૂચ શહેરમાં ઓપરેશન બુલ કેચ હાથ ધર્યું હતું. CEO સંજય સોનીના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ નગરપાલિકાની ટીમ, ફાયર વિભાગ, વન વિભાગ તથા કામધેનુ ગૌરક્ષા સમિતિએ સાથે મળીને બુધવારે રાત્રે ભરૂચના શક્તિનાથ વિસ્તારની આસપાસ દિલધડક ઓપરેશન હાથ ધર્યું અને 25 થી 30 જણાની ટીમે 3 થી 4 કલાકની જહેમત બાદ રાત્રે 2 આખલાઓને પકડી પાડી પાંજરાપોળ ખાતે મૂક્યા હતા. શહેરમાં આવા રખડતા ઢોર હોય તો તેને પકડવા માટેનું આયોજન કરેલું હતું અને આજે રાતથી જ આ કામગીરી ચાલુ કરવાની હતી. અત્યારે એક આખલો અયોધ્યા નગર વિસ્તારમાં દેખાતા આશીષભાઈની ટીમ, નગરપાલિકાની ટીમ, નગરપાલિકાના PWDના માણસો, અધિકારીઓ, પદાધિકારીઓ સાથે આખા વિસ્તારમાં ફરી અને તેને શોધી અને 3 થી 4 કલાક બાદ આ આખલાને પકડી લેવામાં આવેલો છે. તેને અત્યારે પાંજરાપોળમાં મોકલી દેવામાં આવશે. આવી વારંવાર ઘટના ન બને તે માટે રખડતા પશુને પકડવા માટેનું નગરપાલિકા દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. અત્યારે રખડતા પશુઓની અંદર ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ વધી જાય છે અને કોઈ ખોરાકની અંદર પણ એવો જો પદાર્થ આવી જાય તો એની માનસિકતા થોડીક બગડી જાય છે, એના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. સમગ્ર ઓપરેશન દરમિયાન જાણે આખલાએ પણ તંત્રને ખુલ્લી ચેલેન્જ ફેંકી હોય તેમ 8 થી 10 સોસાયટીઓમાં તે ભાગ્યો હતો અને ટીમને હંફાવી હતી. 3 કલાક બાદ અંતે અયોધ્યા નગરની અંતરિયાળ ગલીમાં આખલાને ઘેરી લઈને તેને મહામહેનતે કેદ કરાયો હતો. સમગ્ર ઓપરેશન દરમિયાન ભરૂચમાં કુતૂહલ સર્જાયું હતું અને શહેરીજનો આ ઓપરેશન બુલને જોવા માટે રસ્તા પર આવી ગયા હતા. ચેનલ નર્મદાએ પણ સમગ્ર ઘટનાને કેમેરે કંડારી હતી, જેના કેટલાક દ્રશ્યો પ્રસ્તુત છે. મંગળવારે સાંજે ચેનલ નર્મદાની નીચે એક મહિલાને 8 ફૂટ ઊંચે ફંગોળી હતી એક આખલાએ. એ પૂર્વે એને કોર્ટ રોડ પાસે 3-4 વકીલોને ઘાયલ કર્યા હતા. 2 દિવસ અગાઉ પણ અયોધ્યા નગરમાં અનેક લોકોને ઘાયલ કર્યા હતા. ભરૂચમાં આવા 4 આખલા ફરી રહ્યા છે, જે અંગેની જાણ ભરૂચ નગરપાલિકાને થતાં ભરૂચ નગરપાલિકાની ટીમના 20 થી વધુ સભ્યો, ભરૂચની કામધેનુ ગૌરક્ષા સમિતિ તથા ભરૂચ ફાયર બ્રિગેડે બુધવારે રાત્રે સઘન ઓપરેશન હાથ ધર્યું અને 3 કલાકની જહેમત બાદ આપ જોઈ શકો છો આ એક આખલાને પાંજરે હમણાં પૂર્યો છે. હવે ભરૂચમાં 4 આખલા ફરી રહ્યા છે,
પરંતુ હજુ બીજા ત્રણ આખલા આવી રીતે જ ભરૂચમાં ફરી રહ્યા છે, એટલે ભરૂચની જનતાને સચેત રહેવા માટે અમે અપીલ કરીએ છીએ. અને ભરૂચ નગરપાલિકાની વિરુદ્ધ પણ તંત્ર દ્વારા બેદરકારીનો કેસ કરવામાં આવ્યો છે. આ ઘટનાઓથી જાગીને ભરૂચ નગરપાલિકા સફાળી જાગશે અને આવા બાકીના ત્રણ આખલાને પણ ત્વરિત પાંજરે પૂરશે એવી આશા રાખીએ. કેમેરામેન દીપક ચૌહાણ સાથે જય વ્યાસ સાથે જીગર દવે, ચેનલ નર્મદા, ભરૂચ.